કાટવાના બખરલા છે કોઈ આવું ભગત હે કાટવાના બખરલા છે કોઈ હાલો હાલો 15 રૂપિયા અરે ભાઈ આવું હાલો આતા એની પડ્યા બખરલા બખરલા હા આવું ને બેજો બેજો હાલો 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 બે બે ત્રણ પેસેન્જર છે ઉપડે હે જ હે ભાઈ વિચારો વિચાર ઉપડે હે કટાપ દે ભાઈ કા રામ રામ દાયરા ની ને સીતારામ સીતારામ મળી બેહો બેહો કથરીઓમાં બધું છે આપણે જો આવ્યા બખરલા ગામ પોરબંદર જિલ્લાનું બખરલા ગામ પોરબંદરથી ભાણવર રોડ ઉપર 12 કિલોમીટર બખરલા ગામ અને એનો આ સોરો અને આ હું સમજ્યા અને આપણે આ કીધો દાયરો પારવો પારવો સાંટો પડે મેં ચાલુ છે એટલે કોઈ ઉપાધિ જેવું ને એટલે આજે આપણે બખરલામાં માતાજીના દર્શન કરવાના ચામુંડ માતાજીના પછી બખરલી વાવ કદાચ જો વરસાદ વધારે નહીં હોય તો આપણે એ જોવાના હે આવ્યા સોરે બરાબર આ સોરો કેટલીક ઐતિહાસિક ઘટનાઓનો સાક્ષી છે આ સોરો આ ગામમાં હોળી અને નવરાત્રિ પણ આ થાય બરડાની પ્રખ્યાત હોળીઓમાંની એક હોળી એટલે બખરલાની હોળી દૂર દૂરથી માણસ જોવા આવે ત્રણ પેઢીમાં થાય ઈ વરના જવાનિયા રમતા હોય ઈ વર જવાનિયા વપકારી બોલતી હોય અને ધનજી બાપાને ઢોલની દાંડી પડે ને રમતા ન આવડતા એના પગુ ધ્રુજે ઉઠાય આવી ખમીરવંતી આ ભૂમિ છે આ ઠેકાણે આવો ને તો તમારા રવાડા ઉપર થઈ જાય ઓરી માથે આવો આમાં આનો મણિયારો પ્રખ્યાત બરાબર એટલે આ છે ગામનો સોરો અને બધા સોરામાં રામ મંદિર હોય પણ આ ઠાકર મંદિર પણ ભેગું છે એટલે આપણે સંક્ષિપ્તમાં લઈએ કાલે બહુ લાંબો વિડીયો થઈ ગયો હતો એટલે આપણે ટૂંકમાં પતાવી હોય કે બહુ લાંબો હતો અને કોઈ પાસે ટાઈમ નહીં અને પરવારે ન હોય એટલે આ છે બખરલા ગામનો સોરો યસ મે વર્ષે ચાલુ હોય બતાડે દે બધું પછી આપણે આગળ જે કામ મારે તો ડૂકે સેલ કે સડે આપણે કાંઈ હાલ્યું રહી ડેડો મારો થોડો બંધ થાય તો આ ગામમાં સંત સુરા સતી અને સ્નાઈપર મહાન નિશાને બાજુથી લઈને સુરવીર સુધી તમામની આપણે આગળ વાત કરી હું કે આ સુરવીરોની ભૂમિ છે આપણે આગળ વાત કરી હું પણ આજ આપણા પાસે એટલો ટાઈમ છે કે આપણે ચામુંડ માતાજીના મંદિરની દર્શન કર્યું અને બખરલી વાય છે ને અંદાજે 12મી સદીની છે બહુ જૂનવાણી વાય છે એ જોઈએ આજ તો યસ સોરામાં કંઈ બાકી નથી રહેતું ને તો આપણે સોરેથી ચાલુ કર્યું ને તે હાલો હજુ કંઈક આપણે મો ફેરવતા જઈએ હાલો તો આ આપણે આવ્યા બખરલા ગામની બખરલી વાવ છે ને ત્યાં આ છે ને જેઠવા રાજાઓના
બખુજી મહારાજ હતા ને એની નિર્માણ કર્યું હતું વાયુનું લગભગ 9મી સદીમાં કે 1045ની સાઇલમાં 9મી સદીમાં ગુજરાતી અને હિન્દી ઇંગ્લિશ બે વર્ડ હોય ને એટલે આપણે એને જ ખબર પણ આવી માહિતી છે બખુજી મહારાજે આ વાયુનું નિર્માણ કર્યું તો આપણે અંદરથી જોઈએ તો આ ચામુંડ માતાજી અને વિંધ્યવાસીની માતાજીની મૂર્તિઓ પણ આ વાયમાં રાખેલ છે પટાંગણમાં જે માળ હોય ને એ માળમાં નીચે હેઠો અને હનુમાનજીના પુત્ર એટલે મકરધ્વજ દાદાની જાનના જે ચિત્ર છે ને એ કોતરણીથી આ દિવાલમાં લગાડેલા છે એની જાનના ચિત્ર છે આગળ ટોલીડાને નાસવા માટે નૃત્ય કરનારીઓને એ શિલ્પકલા કે કોતરણીથી દિવાલમાં ચિત્ર બનાવેલ છે સમય જતા થોડીક ભાંગતૂટ થઈ પણ બહુ પૌરાણિક છે વસ્તુ આ કોઈ જોવાય આવતું નહીં હોય એટલે હમણાં થયું કે આજે આપણે વાયુની મુલાકાત લઈએ થોડુંક આડ છે ને ભેગો વરસાદ પણ ચાલુ છે એટલે થોડીક તકલીફ પડે કદાચ વિડીયો કદાચ ડાર્ક આવે થોડો કારો આવે ઠીક છે બેલેન્સ કરવામાં તકલીફ પડે થોડીક અને ડ્રોન ઉડાડીને થકતા અને એવું બધું ઝીણા મોટું મલક તકલીફ છે પણ જેટલું આવે એટલું આપણે જોઈએ હલ્યારીઓ થાય એક તમે ફેરો પાછા તમે ઓઇલું કર્યા રાખો તો કઈ એમ મારે બખરલા ગામમાં ફાંકી લઈએ ને કીમાં બહાર ફાંકી દઈએ પોપિયા તૂટી ફૂટી ના એ નાખી દઈએ વહેલા હા વિડીયો ફાંકો બનાવી દઈએ અને એ જે ખાય ને એ પાનની પિશકારીને જે દેતા ને એ તો જમાવટ રાખી બીજી હોય એ આવ્યા હોય ને ખબર હોય કીમાં બહાર ફાંકી તૂટી ફૂટી વાળી બખરલા આ બખરલાને શું ભેડ ભજન મહાદેવ આ બાજુ બીજા મંદિર છે પણ એટલો આપણે ટાઈમ નથી ને હજી વરસાદ તૈયારી છે અહીંયા ખિલખોળા જેવા તો થઈ ગયા પણ આપણે ચામુંડ માતાજીના દર્શન કરાવીએ એટલે આજનો દીનું કામ થઈ જાય પાછા આ ગામમાં આવ્યું ને તે દોરે પાછા બીજું કંઈક જોઈશું કે એક દીમાં આપણે કોઈ પણ ગામની કોઈ વસ્તુ એક દીમાં ન જોવી શકીએ અને જોઈએ તો બહુ વિડીયો લાંબો થઈ જાય એટલે કોઈ જોતું નથી સમજે એ હાલો ચામુંડ આવીને આપણે જઈએ તો આ છે બખરલા ગામનું ચામુંડ માતાજીનું મંદિર આ મેઇન ગેટ છે અને આવો તો આપણે અંદર જઈએ અને જોઈએ કે આ છે અને દર્શન કરીએ માતાજીના તો આ છે ચામુંડ માતાજીનું મંદિર મુખ્ય મંદિર છે બહુ જ મોટું છે તમે આવો તો જોવા એટલે બધા પિલોરથી બનાવેલું એક જ મોટું હોય પછી બારોબારનો આપણે જોઈએ બારોબારથી અને અટાણે પહેલાં માતાજીના દર્શન કરીએ
તો આ વૈદ્યતાનું પણ ઘોડી ઉપર બહુ મોટી પ્રતિમા છે, એકદમ મંદિરની અને ગામની શોભા વધારે એવું છે વૈદ્યતાનું રૂપ, બહુ જ અસલ હે. પણ દરવાજો લોક હે અને કાશમાંથી આપણે દર્શન કરે છે એ સ્ટ્રાઈકર આવે છે. મંદિરને પાસે જ મામાદેવ હે ખીજડો હોય મોટો, અને પાસે એવી નાના મોટા કોઈ પ્રસંગ હોય ને તો એના માટે સુવિધા હે કે વરસાદ પાણી હોય તો વાંધો ન, પંખા ના તે બધું એકદમ હજી તો કામ ચાલુ હોય પણ અસલ બને એકદમ મંદિરે. એકદમ ટાટું હીરું અને બેસવા માટેની બહુ ફર્સ્ટ ક્લાસ જગ્યા છે. તો આ મંદિરે આવો ને તો એકદમ શાંતિવાળું વાતાવરણ, પાસે છોકરાને રમવાના હે પણ એક રોટાણે જવાય ને કે હે ને પાણી એક ભરાઈ ગયું એટલે ના ને જ જતા. અને બાકી બાજુમાં શંકર બાપાનું મંદિર પણ છે, ઓમકારેશ્વર મહાદેવ, એ આવો તો જોજો. અને ઘણું બધું જોવાનું છે પણ અમે આજ નેત બતાવી શકીએ કે બીજું પણ થોડીક રામાયણ છે ને, વરસાદ હજે ચાલુ છે તો થોડીક તકલીફ પડે એટલે બીજી વાત આપણે આગળ કરીએ પછી. તો જાય આપણી ભીહું સરેમાં પગર અને આખો રાતથી ઓક્સિજન ડાયરેક્ટ ઊંડલાઈ, વાતાવરણ બહુ સારું હોય, સાંટા થઈ ગયા, શિયારી કોઈ લીલોતરી કંઈ ઘટતું ને, બખલે છે ગાતા દર્શન કર્યા પણ મેં જે છે ને આપણે તકલીફ પર નથી, આપણે જે કામ ધાર્યું કર્યું હતું ને એ ધાર્યું નથી તે મળી તમને, તો બધાને હવાઈ છે ને હા, મેં નહીં છે પાછું પૂછતા ભૂલે ગયા એટલે સાંટા ચાલુ થયા ને ઝટ ઝટ લઈ લઈએ બધા, ઝટ ઝટ કામ કપાર થતા પીંજે પડ્યો હતા ખીલખોડા જેવા છે તો એમાં લીધા હતા ખરા. માતાજીને દર્શન હરખ્યા થઈ ગયા, વાંધો નહોતો આવતો એવું બધું છે. અને આજ નદી પૂરતું લગભગ યસ ઠેગો છે ઠીક હા, ત્યાં હારું માં હારું આ તો કાં પંડળાને આપણે મળીએ બે વાતો કરીએ ને તો એમ મન હરવું થઈ જાય, બીજું કામ હોય આપણે આવું છે બધું. તે પાછો વરે હું કંઈક આવું નવું લે અને અમે આવ્યું હો, તે તો બધાને સીતારામ ને રામે રામ હો.